नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 ना वीडियो लेक्चर में हूँ थीवाणी छितेन आप सबनु हार्दिक अभिवादन करू छू। विद्यार्थी मित्रों, छेला लेक्चर नी अंदर आपणे स्वाध्याय 2.2 नो अभ्यास कर्यो हतो। आजे आपणे तेनाथी आगळ एक नवी रीतनो अभ्यास करवानो छे, जेनी अंदर आपणे जे शरूआतना धोरणनी अंदर एटले के जे चौथा पांचमा छठामां शीखी गया छीए એવી જ રીતનો ઉપયોગ થાય છે, પણ સહેજ એનાથી અલગ છે। શું અલગ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ પણ ભાગાકાર આપેલા હોય તો એ ભાગાકાર તમે સરળતાથી કરી શકો છો। તો આપણે જે ભાગાકાર છે એ જ રીતનો ઉપયોગ કરીને આજે કોઈ પણ બહુપદી છે એ બહુપદીઓના ભાગાકાર કરવાના છે, અને એની અંદર આપણે પી એક્સ કોને કહેવાય, ક્યુ એક્સ કોને કહેવાય, જી એક્સ કોને કહેવાય અને આર ઓફ એક્સ કોને કહેવાય એના વિશે પણ અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, વાત કરું અહીંયા તમને તો અહીંયા એક સંખ્યા આપેલી છે 27 એને ભાગ્યા 5। આમ લખેલું હોય કે 27 ભાગ્યા 5 તો તમે શું કરશો મિત્રો, અહીંયા જુઓ ભાગ હાલે 25 25 25। આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની હોય, ચાલો 7 માંથી 5 જાય તો 2। હવે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ 4 વસ્તુ છે, જેમાં એક સંખ્યા આ, બીજી આ, ત્રીજી આ અને ચોથી સંખ્યા આ છે। હવે આપણે જે અંદરની સંખ્યા દેખાય જેને આપણે ભાજ્ય કહીએ છીએ, આ જે સંખ્યા છે એને ભાગફળ કહેવાય, આ જે સંખ્યા છે એને ભાજક કહેવાય અને જે છેલ્લે નીચે વધે એને શેષ કહેવાય। ભાજક, ભાજ્યો, ભાગફળ અને શેષ। હવે મિત્રો, આપણે એને કયા સંકેત વડે દર્શાવી શકીએ, તો ભાજ્ય જે હોય ને એ ભાજ્યને કહેવાય પી ઓફ એક્સ, જે ભાગફળ છે એને કહેવાય ક્યુ ઓફ એક્સ, ભાજક છે એને કહેવાય જી ઓફ એક્સ, શેષ છે એટલે આર ઓફ એક્સ। ધ્યાન આપજો, પી ઓફ એક્સ એટલે ભાજ્ય, ક્યુ ઓફ એક્સ એટલે ભાગફળ, ભાજક એટલે જી ઓફ એક્સ અને શેષ એટલે આર ઓફ એક્સ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ભાગાકાર શીખતા હતા ત્યારે આપણે બધા શીખી ગયા છીએ મિત્રો કે ભાગાકારની અંદર અહીંયા શેષ વધે કંઈક, પછી ભાગ ન આવતો એટલે આપણે અહીંયા ઉદેટ કરી દેતા શરૂઆતમાં, પછી ધીમે ધીમે જેમ મોટા થતા ગયા એમ પોઈન્ટ વાળા ભાગાકાર પણ ગણવા માંડ્યા। પણ આપણે અહીંયા પણ એવું જ કરવાનું છે, એટલે શેષ વધે ને એટલે એમ નમ રાખી દેવાનું, આમાં પોઈન્ટ મૂકવાના કે એવું કઈ છે નહીં। પણ હવે મારે જે તમને સમજાવવું છે એ ધ્યાન આપજો, કોઈ પણ ભાજ્ય હોય ને એ ભાજ્ય શું હોય તો હંમેશા આ બે સંખ્યાનો ગુણાકાર, એમાં તમે શેષ ઉમેરો ને એટલો જ જવાબ ભાજ્ય આવતો હોય। આમ લખવું હોય તો લખી શકાય કે ભાજ્ય બરાબર, ભાજ્ય એટલે શું છે તો પી ઓફ એક્સ બરાબર આ બંને સંખ્યાનો ગુણાકાર એટલે શું છે, ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક એટલે જી ઓફ એક્સ પ્લસ ભાગફળ એટલે ક્યુ ઓફ એક્સ, ભાગફળ ક્યુ ઓફ એક્સ ગુણાકાર છો અહીંયા પ્લસ શેષ, શેષ એટલે આર ઓફ એક્સ છે, શેષ આર ઓફ એક્સ થાય। ચાલો ધ્યાન આપજો શું છે મિત્રો, તો ભાજ્ય છે ને એ હંમેશા બંને સંખ્યાનો ગુણાકાર પ્લસ શેષ જેટલું થાય, તો આ બંને સંખ્યા એટલે કઈ છે, ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ,
જુઓ ભાજક છે એને આપણે જી ઓફ એક્સ કીધું છે, ભાગફળ એટલે ક્યુ ઓફ એક્સ કીધું છે, શેષ એટલે આર ઓફ એક્સ છે. આપણે ટ્રાય કરી લઈએ મિત્રો, એવું જવાબ આવે છે ખરેખર. તો તમે જુઓ અહીંયા ભાજક એટલે કેટલા હતા, પાંચ હતા, એને ગુણ્યા ભાગફળ એટલે કેટલા છે, પાંચ છે પ્લસ શેષ, શેષ એટલે બે છે. ચાલો જુઓ પચીઓ પચીઓ, પચીસ પ્લસ બે, પચીસ ને બે સત્યાવીસ થાય. મિત્રો જુઓ આ શું હતું, ભાજ્ય હતા, ભાજ્ય એટલે પી ઓફ એક્સ. આવો જવાબ આવે છે. અહીંયા દરેક સંખ્યાની અંદર આ નિયમ લાગુ પડે, પી ઓફ એક્સ બરાબર ભાજક એટલે જી ઓફ એક્સ ગુણ્યા ભાગફળ એટલે ક્યુ ઓફ એક્સ પ્લસ શેષ આર ઓફ એક્સ મળે. જુઓ જેની અંદર તમે આખી સંખ્યા ન લખો મિત્રો અને ખાલી ક્યુ એક્સ જી એક્સ અને આર એક્સ લખો તો પણ ચાલે. હવે મિત્રો આ જે નિયમ છે એને ધ્યાનમાં રાખજો, અને તમારે અગત્યની વસ્તુ શું શીખવાની છે આની અંદર, તો આ જે સૂત્ર રહ્યું ને એ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ભાજ્ય પી ઓફ એક્સ બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ થાય, બરાબર. પછી એમાં ભલે તમે કદાચ ભાગફળ પહેલા લખો ને ભાજક પછી લખો તોય ચાલે, એમાં કઈ ફેર પડવાનો નથી. ચાલો આ એક સૂત્ર ખાસ યાદ રાખજો. બીજું આ લખવું હોય તો લખી લેજો, ભાજ્ય છે એને કયા સંકેત વડે દર્શાવાય અને ભાજ્ય કોને કહેવાય. આમાં પણ ભૂલ ન થઈ જાય મિત્રો, ધ્યાન આપજો. આ જે અંદરની સંખ્યા છે એને ભાજ્ય કહેવાય, જેને પી ઓફ એક્સ વડે દર્શાવાય. ઉપર હોય એને ભાગફળ કહેવાય, ક્યુ ઓફ એક્સ વડે દર્શાવાય. આ છે ભાજક કહેવાય, જેને જી ઓફ એક્સ વડે દર્શાવાય. અને શેષ છે એને આર ઓફ એક્સ વડે દર્શાવાય. આ વસ્તુ છે એ કમ્પ્લીટ લખી લેજો, જેથી તમને સમજવામાં અનુકૂળતા રહે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો, ઘણી વખત આપણે આ પ્રકારનો જે ભાગાકાર કરતા હોય એમાં જો શેષ ઝીરો આવતી હોય ને, શેષ ઝીરો આવે ને, તો તમે કહી શકો કે આ બંને સંખ્યા જેવી હોય તે, અથવા આ બંને સંખ્યા છે ને એ આ સંખ્યાનો અવયવ હોય. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઈ લઉં મિત્રો, અહીંયા ચાલીસ ભાગ્યા પાંચ, ધ્યાન આપજો. ચાલીસ ભાગ્યા પાંચ, હવે આપણે આ સંખ્યાનો ભાગ ચલાવીએ તો આમ પાંચ અઠા ચાલીસ થાય, થાય ચાલીસ માંથી ચાલીસ થાય એટલે ઝીરો કહેવાય. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શેષ તે ઝીરો છે. જો શેષ ઝીરો હોય ને તો આ બંને સંખ્યા એ ચાલીસ ના અવયવ હોય. પાંચ અને આઠ બંને ચાલીસ ના અવયવ છે કે નહીં? અવયવ એટલે શું, એના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા. પાંચ અઠા ચાલીસ થાય, આમ લ્યો તો આઠ પચા ચાલીસ થાય. તો દરેક સંખ્યામાં લાગુ પડે છે. બહુપદી હોય તો એની અંદર પણ તમારે જોઈ લેવાનું કે શેષ ઝીરો આવતી હોય આ બંને સંખ્યા રહી ને એના અવયવ હોય. ચાલો આ જે નિયમ છે એનું પણ પાલન થતું હશે. ચાલો મિત્રો હવે આપણે આ પ્રકારના જે ભાગાકાર આપેલા છે એ ભાગાકાર વિશે અભ્યાસ કરીએ. જે બહુપદીઓના ભાગાકાર કહેવાય, જુઓ મિત્રો આપણે બુક ની અંદર વાત કરીએ તો જે સ્વાધ્યાય 2.2 હતું એના જે દાખલા હતા એ આપણે ગણાવ્યા હતા, બીજા જે દાખલા હતા એ લેસનમાં આપ્યા હતા. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 6 થી, ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 6 એમાં રકમ આવી આપી છે 2x² પ્લસ 3x પ્લસ 1 ને x પ્લસ 2 વડે ભાગો.
चलो ध्यान आपजो मित्रों। हवे जुओ हमेशा जे संख्या तमारे भाज्य होय ए भाज्य नी घात वधु ज होय अने जे संख्या भाजक होय ने ए भाजक नी घात ओछी ज होय बराबर। हवे तमे अहीं जोई शको छो के जे संख्याओ आपेली छे ने ए प्रमाणित स्वरूप मां होवी जोईए एटले के क्रमशः एनी घात छे उतरता क्रम मां होवी जोईए। સૌથી વધુ ઘાત હોય પેલા હોય એનાથી ઓછી ઘાત એનાથી ઓછી ઘાત એનાથી ઓછી ઘાત આમ હોવું જોઈએ। તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા બે ઘાત છે અહીંયા એક ઘાત છે ને અહીંયા અચળ પદ છે તો આ સંખ્યા છે px કીધી જ છે રકમની અંદર। ચાલો આ 2x નો વર્ગ + 3x + 1 કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તો x + 2 વડે। ચાલો લખી નાખો અહીંયા એક પ્લસ બે। અહીંયા આપણે બંને સંખ્યાઓ છે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓ ક્રમશઃ ઉતરતા ક્રમમાં છે એ જો બે ઘાત એક ઘાત ને અચળ પદ આ એક ઘાત અને અચળ પદ। તો હવે ધ્યાન આપજો મિત્રો શું કરવાનું છે આ સંખ્યાને એવી સંખ્યા વડે ગુણો કે જેથી બે એક્સ નો વર્ગ આવે। જો તમને એમ ન ખબર પડતી હોય તો હું તમને સમજાવ આ જે સંખ્યા લઈને આના વડે ભંગાય બે એક્સ નો વર્ગ છે એટલે ખાલી એક્સ વડે ભાગી નાખવાના હેડી આ સંખ્યાને આના વડે ભાગવાના છે। ધ્યાન આપજો અહીંયા છે બે એક્સ નો વર્ગ એટલે આમ લખાય બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બે એક્સ નો વર્ગ હોય એટલે આમ લખાય બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ નીચે એક હતા એ એમ નામ। ચાલો એક્સ એક્સ ઉડી જાય શું વધશે મિત્રો બે ગુણ્યા એક્સ એટલે શું કહેવાય બે એક્સ। ચાલો અહીંયા લખી નાખું બે એક્સ થઈ ગયા। હવે જુઓ આ બંને સંખ્યાનો ગુણાકાર કરો લાજો આવતો જ હોય। જુઓ મિત્રો આમાં સહગુણક સહગુણકનો ગુણાકાર કરવાનો ચલ ચલનો ગુણાકાર કરવાનો અહીંયા આગળ કાંઈ ન હોય એટલે એક તો હોય જ એક ગુણ્યા બે એટલે બે એકા બે એક્સ ગુણ્યા એક્સ એટલે શું કહેવાય એક્સ નો વર્ગ થાય એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ। ચાલો હવે નિશાની જોવાની મિત્રો આ પ્લસ આ પણ પ્લસ છે બંને જગ્યાએ પ્લસ હોય એટલે પ્લસ મૂકી જ દેવાના। ચાલો હવે આ બંને નો ગુણાકાર જુઓ અહીંયા બે છે અહીંયા પણ બે છે એટલે બે દુ ચાર એક થતા એમ નામ। ચાલો નિશાની બદલાવી નાખીએ મિત્રો આટલું કામ થઈ જાય ને અને નિશાની બદલાવવાની નિશાની બદલાવીનો અર્થ એવો થાય બાદ બાકી કરી દાખલા તરીકે આપણે કેમ હમણાં ઓલા દાખલામાં કહ્યું હતું કે 27/5 હતા તો આપણે એમ કહ્યું 25/25 પછી શું કર્યું 27/25 બાદ કર્યા હતા આ બાદ કરી એટલે નિશાની બદલે ને એ જ વસ્તુ અહીંયા કરવાની છે। અહીંયા ખાલી આપણે એમ બોલશું કે નિશાની બદલાવવાની નિશાની બદલાવી એટલે એનો અર્થ એવો થાય કે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરીએ છીએ। ચાલો ધ્યાન આપજો આ પ્લસ હતા તો માઇનસ આ પ્લસ છે તો માઇનસ આ નિશાની બદલાવીને મિત્રો એટલે આપણે મોટી સંખ્યા જે છે નાની સંખ્યા કઈ બધી વસ્તુ જોઈ લેવાની બરાબર એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે બાદ બાકી કરવાની જો બે માઇનસ હોય તો સરવાળો કરવાનો બે પ્લસ હોય તો એ સરવાળો કરવાનો। ચાલો ધ્યાન આપો હવે અહીંયા આ બે એક્સ વર્ગ છે એમાંથી બે એક્સ વર્ગ જાય એટલે ઝીરો થઈ જાય એટલે આમ ઉડાડી દીધો લીટું કરી નાખો તો એ ચાલે પછી ઝીરો લખવાની જરૂર નથી। હવે જુઓ મિત્રો અહીંયા પ્લસ 3x છે અહીંયા માઇનસ 4x છે એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે થાય બાદ બાકી। ચાલો 4 માંથી 3 જાય એટલે 1x મોટા પદની નિશાની મોટું પદ એટલે 4 છે ની આગળ માઇનસ એટલે માઇનસ આવશે જ્યારે બાદ બાકી હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું કે જે મોટું પદ હોય ને એની નિશાની આવે એટલે 4 માંથી 3 જાય એટલે 1x મોટા પદ ની નિશાની એટલે માઇનસ। ચાલો ઉપરથી ઉતરે પ્લસ 1 થઈ ગયા। ચાલો ધ્યાન આપજો મિત્રો
હવે અગાઉની જેમ જ પાછો આ માઇનસ એક્સ છે, અહીંયા ખાલી એક્સ છે. ચાલો ધ્યાન આપજો મિત્રો, આ માઇનસ એક્સ એને ભાંગ્યા ખાલી એક્સ. જુઓ એક્સ એક્સ ઉડી જાય, શું વધે? માઇનસ એક્સ. અહીંયા માઇનસ છે એટલે માઇનસ, બીજું કઈ ન હોય ને, એક તો હોય જ મિત્રો. તો આપણે અહીંયા લખશું માઇનસ એક્સ. ધ્યાન આપજો ખાસ આની અંદર. હવે આ એક્સ ગુણ્યા એક એટલે એક્સ, એક્સ ગુણ્યા એક એટલે એક્સ થાય. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે પ્લસ માઇનસ માઇનસ કહેવાય, પ્લસ માઇનસ માઇનસ. હાલો હવે બે નો વાળો આવ્યો એટલે બે ગુણ્યા એક કરવાના છે, એટલે બે એકો બે, બે એકો બે. આ જુઓ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ માઇનસ માઇનસ. ચાલો હવે અગાઉની જેમ જ બાદબાકી કરવાની. બાદબાકી કરવાની એટલે શું કરવાનું? નિશાની બદલાવાની. આ માઇનસ છે એ પ્લસ કરી નાખો, આ માઇનસ છે એ પ્લસ કરી નાખવાના. ચાલો ધ્યાન આપજો મિત્રો, આ એક્સ માંથી એક્સ જાય એટલે ઝીરો કહેવાય, લખવાની જરૂર નથી. આ એક પ્લસ બે, એક માં બે ઉમેરો કેટલા આવશે મિત્રો? ત્રણ આવી જશે. આ તમારો જવાબ આવી ગયો મિત્રો. તો આ રીતે તમે કોઈ પણ દાખલો છે એ સરળતાથી ગણી શકો છો. જુઓ મિત્રો, આની અંદર પણ આપણે જે વસ્તુ માંગી હોય એ લખી નાખવાનું, કે પી એક્સ કોને કહેવાય, ક્યુ એક્સ કોને કહેવાય, જી એક્સ કોને કહેવાય, ને આર ઓફ એક્સ કોને કહેવાય. આ પી ઓફ એક્સ, આ ક્યુ ઓફ એક્સ, આ જી ઓફ એક્સ અને આ આર ઓફ એક્સ છે. રકમ જોઈએ, રકમની અંદર માત્ર તમને ભાગાકાર કરવાનો કીધો છે એટલે લખવાની જરૂર નથી, અને લખી નાખો તો પણ કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ચાલો મિત્રો, હવે આપણે આ જે દાખલો છે એની અંદર આ ભાગ પણ છે લખી દઉં તમને, એટલે થોડી ખબર પડે એટલા માટે. બાકી ભાગફળ ક્યુ ઓફ એક્સ બરાબર શું આવ્યું છે? તો બે એક્સ પ્લસ એક શેષ છે. આર ઓફ એક્સ બરાબર ત્રણ લખી નાખો. ચાલો થઈ ગયું કમ્પ્લીટ. તો મિત્રો આ રીતે આપણે જે ઉદાહરણ નંબર છ છે એ પૂરું થાય છે. આ પ્રકારના દાખલા ખાસ ધ્યાનમાં રાખજો, આવા દાખલા ઘણી વખત પરીક્ષાની અંદર પણ પૂછાતા હોય છે. તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ મિત્રો. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જે સાતમું ઉદાહરણ છે એ સાતમું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર સાત, ત્રણ એક્સ વર્ગ, ત્રણ એક ઘન છે રકમમાં, ત્રણ એક ઘન પ્લસ એક્સ વર્ગ પ્લસ બે એક્સ પ્લસ પાંચ ને એક પ્લસ બે એક્સ પ્લસ એક્સ વર્ગ વડે ભાગો. ચાલો ધ્યાન આપજો મિત્રો, આની અંદર શું કરવાનું છે? તો સૌ પ્રથમ આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યા ક્રમશઃ ઉતરતા, એની જે ઘાત છે ઉતરતા ક્રમમાં છે કે નહીં તે જોઈ લેવાનું. જો ઉતરતા ક્રમમાં ન હોય તો આપણે એને ગોઠવી દેવાના. જુઓ પહેલી સંખ્યા છે, આપેલી છે તમને, ત્રણ એક્સ ઘન પ્લસ એક્સ વર્ગ પ્લસ બે એક્સ પ્લસ પાંચ, એટલે ત્રણ ઘાત
આ બે ઘાત, આ એક ઘાત અને છેલ્લે અચળ પદ. એટલે આ છે બહુપદી આપેલી છે, કમ્પ્લીટ જ છે. આગળ જોઈએ તો પેલા અચળ પદ આપ્યું છે, પછી અહીંયા એક ઘાત છે અને પછી બે ઘાત છે. તો મિત્રો આપણે એને સીધા ગોઠવી દઈએ. ચાલો ધ્યાન આપજો, પેલા આયમ નામ લખી નાખું, ત્રણ એક્સ નો ઘન પ્લસ એક્સ વર્ગ પ્લસ બે એક્સ પ્લસ પાંચ થઈ ગયા. ચાલો હવે આપણે આ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તો ધ્યાન આપજો એની અંદર આ એક્સ વર્ગ પછી શું આવશે, બે એક્સ પ્લસ એક્સ. ચાલો જેની જાજી ઘાત હોય એ પેલા લખવાના, પછી થી ઓછી ઘાત અને પછી અચળ પદ. ધ્યાન આપજો મિત્રો, ત્રણ એક્સ નો ઘન છે એટલે આપણે એક્સ વર્ગ વડે ભાગાકાર કરીએ છીએ. તો શું કરવાનું, અગાઉની જેમ જ આ ત્રણ એક્સ નો ઘન ભાગ્યા એક્સ નો વર્ગ. ચાલો ધ્યાન આપજો મિત્રો, શું કરવાનું, ત્રણ એક્સ નો ઘન છે એટલે આ સંખ્યા વડે ભાગાકાર કર્યો. તો પેલા આને ગોઠવી દઉં, અને આમ લખાય ત્રણ ગુણ્યા એક્સ નો ઘન એટલે ત્રણ વખત એક્સ, એક બે અને ત્રણ. નીચે જુઓ એક્સ નો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા એક્સ થઈ ગયા મિત્રો. ચાલો ધ્યાન આપજો, હવે આપણે આ એક આ એક તૂટી જાય, આ એક આ એક તૂટી જાય, શું વધ્યું મિત્રો પાછળ, તો ત્રણ ગુણ્યા એક એટલે શું લખાય, ત્રણ એક્સ. ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક થાય. ચાલો એ આપણે ઉપર લખી નાખશું મિત્રો, થઈ ગયું. ચાલો આગળ વધીએ, જુઓ ધ્યાન આપજો, અહીંયા કાંઈ નો એટલે એક હોય, આ એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ થાય, આ એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સ નો ઘન. એક તરી ત્રણ, એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સ નો ઘન. આ પ્લસ છે, આ પ્લસ છે. હવે જો આનો વર્ગ આવે એટલે બે ની નિશાની જોવાની, બે ની નિશાની પ્લસ જ છે. ચાલો આ પ્લસ છે, આ પ્લસ એટલે પ્લસ જ મૂકી દીધા. બે ગુણ્યા ત્રણ છે એટલે શું કરાય, બે તરી છ થશે, બે તરી છ. હવે જુઓ આ એક, આ એક છે એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ. ચાલો હવે આ પ્લસ આ પ્લસ એટલે પ્લસ જ આવશે મિત્રો. ચાલો ધ્યાન આપજો, બંને પ્લસ હતા એટલે પ્લસ જ મૂકી દીધા. હવે એક ગુણ્યા ત્રણ એક્સ છે એટલે એક ગુણ્યા ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ થઈ જશે. ચાલો ધ્યાન આપજો, હવે શું કરવાનું, આપણે બાદ બાકી કરવાની, આમાંથી આ બાદ કરો એટલે બધાની નિશાની બદલશે. ચાલો ધ્યાન આપજો, આ પ્લસ ઈ માઇનસ, પ્લસ ઈ માઇનસ, પ્લસ ઈ માઇનસ. ચાલો ધ્યાન આપો, ત્રણ એક્સ ઘનમાંથી ત્રણ એક્સ ઘન જાય એટલે ઉડી ગયું કહેવાય. અહીંયા મોટા પદ માંથી નાનું પદ બાદ, મોટા પદ ની નિશાની, છ એક્સ વર્ગ માંથી એક એક્સ નો વર્ગ જાય એટલે શું વધશે, પાંચ એક્સ નો વર્ગ. મોટા પદ ની નિશાની એટલે છ ની આગળ માઇનસ કહેવાય નવી નિશાની, એટલે આપણે માઇનસ મૂકવાના. ચાલો એવી જ રીતે અહીંયા પ્લસ છે, આ માઇનસ, એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે થાય બાદ બાકી, મોટા પદ ની નિશાની આવે. ચાલો ત્રણ માંથી બે જાય એટલે એક એક્સ આવે, મોટા પદ ની આગળ ત્રણ ની આગળ માઇનસ એટલે માઇનસ આવે. ચાલો આનું કામ પૂરું, હવે ઉપરથી કોને ઉતારવાના, પાંચ ને. હાલો પાંચ આવી ગયા, થઈ ગયા મિત્રો. ચાલો હવે આપણે આ માઇનસ છે તો પેલા એ માઇનસ મૂકી જ દેવાના. આ માઇનસ દેખાય ઉપર માઇનસ મૂકી દીધા. હવે જુઓ પાંચ એક્સ નો વર્ગ છે, અહીંયા ખાલી એક્સ નો વર્ગ છે, તો તમને ખબર પડી જાય મિત્રો કે અહીંયા ઉપર કઈ સંખ્યા લેવી પડશે, પાંચ લેવા પડે એટલે પાંચ એકા પાંચ થઈ જાય. જો ન ખબર પડે તો આમ પણ તમે લખી શકો, પાંચ એક્સ નો વર્ગ, આ પાંચ એક્સ વર્ગ એને ભાગ્યા એક્સ નો વર્ગ. ચાલો એક્સ વર્ગ ઉડી જાય, શું વધે, ખાલી પાંચ. આ એક્સ વર્ગ જ ઉડાવો, પાંચ એમ નામ છે મિત્રો ગુણાકાર માની સાથે, અને ઉપર શું લખાય, પાંચ.
आवो ध्यान आपजो, पांच गुणिया एक तो वर्ग छे, अरे पांच एक तो वर्ग लखाए, आ प्लस माइनस माइनस थाय, प्लस माइनस माइनस। चलो त्यादी आगळ, आ प्लस आ माइनस, प्लस माइनस माइनस थई गयो। चलो ध्यान आपजो मित्रों, आ बे नो गुणाकार एटले पांच दू दस एक्स, पांच दू दस एक्स थाय। चलो ध्यान आपो, आ प्लस आ माइनस, प्लस माइनस आ माइनस थाय, प्लस माइनस आ माइनस, पांच एकू पांच। चलो ध्यान आपजो, हवे बधानी निशानी बदलावानी, એટલે માઇનસ છે તો પ્લસ થઈ જાય, આ માઇનસ છે તો પ્લસ, આ માઇનસ છે તો પ્લસ। ધ્યાન આપજો બધા, શું કરવાનું તો નિશાની બદલાવી, નિશાની કેમ બદલાવી, તો આપણે હમણાં જોયું કે ઉપરનું જે પદ હોય એમાંથી નીચેનું પદ હંમેશા બાદ કરવાનું હોય, એટલા માટે। તો આપણે એની અંદર હવે જોઈએ, જો પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો થઈ જાય, લખવાની જરૂર નથી। મોટા પદમાંથી નાનું પદ બાદ, મોટા પદની નિશાની દસ માંથી એક જાય એટલે નવ એક, મોટા પદની નિશાની એટલે પ્લસ જ આવે। ચાલો અહીંયા બે પ્લસ છે, જો બે પ્લસ હોય તો થાય સરવાળો, પાંચ પ્લસ પાંચ કેટલા આવશે મિત્રો, દસ। તો આ તમારે શેષ વધશે, આ ભાગફળ, આ ભાજક અને ઓલું ભાજ્ય। ચાલો છેલ્લે લખી નખાય મિત્રો, ભાગફળ g ઓફ x, આપણે ભાગફળ q ઓફ x બરાબર જે આવ્યું છે તે 3x માઇનસ 5, અને તે r ઓફ x બરાબર, શેષ કેટલી છે મિત્રો, તો 9x પ્લસ 10। ચાલો આ 9x પ્લસ 10 મળે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણ નંબર 7 છે, એ ઉદાહરણ નંબર 7 આપણે અહીંયા પૂરું થાય છે। હવે આ પ્રકારના જે દાખલાઓ છે જેમાં સ્વાધ્યાય 2.3, જે સ્વાધ્યાય 2.3 છે એની અંદર આ પ્રકારના દાખલા આપેલા છે, એ અને ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાય 2.3 માં જે મેઇન પહેલો દાખલો આપ્યો છે એ બધા દાખલા આ જ પ્રકારના છે। તો તમે જાતે પ્રેક્ટિસ કરશો, હું આના પછીના લેક્ચરમાં દાખલા કરાવીશ, પણ તમે અત્યારે જાતે પ્રેક્ટિસ કરશો જેથી તમારે ઝડપથી મગજમાં બેસી શકે। ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।